આજે આપણો પ્રશ્ન નંબર 52 જોઈએ આ વિડિયો લેક્ચર ની અંદર આગળ આપણો ઉત્કમ બિંદુ ની ચર્ચા આગળના પ્રશ્ન 51 માં કરી ગયા છીએ બાળકો શું છે આપણો ક્વેશ્ચન ઇથર અને આલ્કોહોલ ઇથર માં ક્રિયાશીલ સમૂહ ઓક્સિજન હોય આલ્કોહોલ માં OH આ બંને ની જલદ્રાવ્યતા ની સરખામણી આપણે કરવાની છે કે ભાઈ ઇથર સંયોજનો પાણીમાં દ્રાવ્ય થાય તો એ કેટલા પ્રમાણમાં ઓગળે છે એની દ્રાવ્યતા સોલ્યુબિલિટી ઓફ ઇથર ઇન વોટર કે પાણીની અંદર દ્રાવ્યતા કેટલી છે એ જ રીતના આલ્કોહોલ છે તો આલ્કોહોલ પાણીની અંદર કેટલા માત્રામાં કેટલા પ્રમાણમાં દ્રાવ્ય થાય છે ઇથર કરતાં વધુ દ્રાવ્ય થાય છે ઓછો દ્રાવ્ય થાય છે કે પછી એના જેટલો દ્રાવ્ય થાય એને કહેવાય બંનેની સરખામણી કરવી તો ચાલો જોઈએ સરળ પ્રશ્ન છે બાળકો બરાબર ઇથર અને આલ્કોહોલની જલદ્રાવ્યતાની સરખામણી કરો તો પહેલા મુદ્દામાં આપણે બહુ સ્પષ્ટ કરી દીધેલું છે કે ઇથર સંયોજનોની જલદ્રાવ્યતા બરાબર સમાન આણ્વીય દળ ધરાવતા આલ્કોહોલ સંયોજનો જેવી જ હોય ટૂંકમાં ઇથર અને આલ્કોહોલ સમજો પહેલા મુદ્દા એની પાણીમાં દ્રાવ્યતા કે જ્યારે એમના આણ્વીય દળ સમાન હોય ત્યારે એ લગભગ સમાન જ હોય છે એક્ઝેક્ટ નથી કીધું કે સમાન જ હોય ફાઇનલ પણ એકબીજાની નજીકના મૂલ્ય હોય છે એટલે ઇથર અને આલ્કોહોલ સમાન આણ્વીય દળ ધરાવતા હોય તેવા ઇથર સંયોજનો અને આલ્કોહોલ સંયોજનો ની પાણીમાં દ્રાવ્યતા લગભગ સમાન હોય છે એટલે કે આલ્કોહોલ જેવી જ હોય એક ઉદાહરણ બી આપેલું છે આપણે કે ઇથોક્સિથેન આ એક ઇથર સંયોજન છે બાળકો ક્લિયર અને બીજું એમને સમાન આણ્વીય દળ ધરાવતું એક આલ્કોહોલ આપેલું છે આપણે બ્યુટેન 1 ઓર બંનેના આણ્વીય દળ બી કેવા છે જો એટલે ઉપર કીધું એમ 74 ગ્રામ પર મોલ તમે ગણી લેજો બરાબર ઇથોક્સિથેન અને બ્યુટેન 1 ઓર આપણે ખ્યાલ છે ઓકે બાળકો અહીંયા આપણે આણ્વીય દળ લઈ લઈ બરાબર અહીંયા આપણે આણ્વીય દળ બંનેના કેવા છે બાળકો એક સમાન છે ઓકે 74 ગ્રામ પર મોલ અને બંનેની પાણીમાં દ્રાવ્યતા લગભગ કેવી જોવા મળે લગભગ એક્ઝેક્ટ નહીં લગભગ સમાન જોવા મળે છે પછીનો જે મુદ્દો કીધો છે બરાબર જો કે ઇથર સંયોજનો છે બરાબર કરતા આલ્કોહોલ સંયોજનોની પાણીમાં દ્રાવ્યતા વધુ હોય છે કારણ કે ઇથર માં એટલી બધી ધ્રુવીયતા ન હોય જેટલી આલ્કોહોલમાં હોય બન ધ્રુવીય બંને પાણીના અણુ સાથે H1 બી બનાવશે ચાલો આ ઉદાહરણને આપણે આગળ સમજવા માટે સંયોજન કયું છે આ જ વાત છે ઇથોક્સિથેન બરાબર બાળકો આનું અણુ સૂત્ર શું હોય અણુ સૂત્ર આપણે ભૂલી ગયા લખી અહીંયા C2H5O C2H5 આ ઇથોક્સિક ઇથેન જ્યારે બ્યુટેન 1 ઓન CH3 CH2 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 એન OH આ જ બ્યુટેન 1 ઓન કે તો આમાં ક્રિયાશીલ સમૂહ ઇથર છે ઓ આલ્કોહોલમાં હોય છે તમે જાણો છો બેના અણુઓ તો તમે ગણતરી કરી લેશો એટલે 74 ગ્રામ પર મોલ આ પણ 74 ગ્રામ પર મોલ આ બધા પ્રાયોગિક ડેટા છે દ્રાવ્યતા જે આપણે એક્સેપ્ટ કરવા પડે અથવા તો પ્રેક્ટિકલ કરવો પડે 100 ml પાણી લો એની અંદર તમે ધીમે 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 ઇથર ઉમેરવા જાવ તો 100 ml પાણીની અંદર ઇથરની દ્રાવ્યતા 7.5 ખ્યાલ આવે 7.5 ગ્રામ પર 100 ml 100 ml પાણીમાં ઇથોક્સિથેન 7.5 ગ્રામ ઓગળે છે એની સાથે મિશ્ર થઈ જાય છે જ્યારે બ્યુટેનોલ 1 ઓલ છે એ 9 ગ્રામ તો ફરક કેટલો આવે 1.5 ગ્રામ તો આ મુદ્દો શું કીધો તો આપણે એની દ્રાવ્યતા લગભગ સમાન આણ્વીય દળ ધરાવતા હોય તેવા ઇથર અને આલ્કોહોલની પાણીમાં દ્રાવ્યતા લગભગ સમાન હોય તો આપણે આ ડેટાને પણ યાદ રાખીશું ખ્યાલ બ્યુટેન 1 ઓલ 100 ml માં 9 ગ્રામ તો 200 ml માં 18 ગ્રામ ઉપર આવા પણ એમસીક્યુ બને એટલે યાદ રાખશું બાકી માત્ર એ જ બની
તો આ કોઈ ભી સાદા કે વિશ્વાસિત ન હોય તો એમાં ઓક્સિજન પાણીના એચ વડે આકર્ષિત થાય આલ્કોહોલમાં આર ઓ એચ તો એચ પાણીના ઓ વડે આકર્ષિત થાય આ ભી એચ બન અને આલ્કોહોલ નો ઓ પાણીના એચ વડે અંતરાણ્વીય એચ બન બને છે બનેલી દ્રાવ્યતા લગભગ સમાન હોય થોડું વેરિએશન જોવા મળે જુદા પણ એટલે આપણે કહી શકીએ કે લગભગ સમાન દ્રાવ્યતા હોય પણ શરત હતી કે આણ્વીય દળ સમાન હોવા જોઈએ તો અને એ પરફેક્ટ દ્રાવ્યતા હોય એવું પણ નથી ખ્યાલ આવે ઇથર કરતાં આલ્કોહોલની દ્રાવ્યતા થોડી વધારે બાકી લગભગ સમાન હોય એમસીક્યુ માટે આ પણ આપણે ધ્યાનમાં રાખીશું ચાલો તો આ પ્રશ્ન 52 અહીંયા પૂરો થાય છે બાળકો જય હિન્દ બાળકો